બ્રજલાલ આંબાલિયાના મામાના દીકરા ભીખુ પીપળિયાએ અન્ય વ્યક્તિઓ સાથે મળી બ્રજલાલ તેના ભાઈની મિલકત પર બેંકો સાથે મિલી ભગત કરી કરોડો રૂપિયાની મોર્ગેજ લોન લઈ લીધી. ત્યારબાદ ભીખુ પીપળિયાના કહેવાથી બીજીવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની નવી એક પેઢી પણ શરૂ કરી. જોત જોતામાં તો તેઓ પોતે ચોંકી ગયા. આ દસ્તાવેજોમાં સ્પષ્ટ દેખાતું હતું કે ભીખુ પીપળિયાએ બેંક પાસેથી લાખો રૂપિયાની લોન લીધી છે, ખોટા ચેક પણ બતાવ્યા છે. તપાસ કરીને જાણવા મળ્યું કે જે પ્રોપર્ટી ઉપર મોર્ગેજ લોન લીધી હોય પ્રોપર્ટીના બ્રજલાલ માલિક છે. પ્રોપર્ટી ઉપર તેમની જાણ બહાર મોર્ગેજ લોન થઈ ગઈ. બ્રજલાલ અંબલિયા જણાવે છે કે અમે તપાસ કરી તો HDFC બેંક ગોરદોડ પાસેથી લોન ભીખુ પીપળિયાએ લીધી છે. ત્યારે જે પણ મિલકતના માલિક હોય અન્ય લોકોની પણ તમામ પ્રકારના દસ્તાવેજો સહીઓ તપાસતી હોય, પરંતુ આટલી મોટી લોન માલિક પોતે ભીખુ પીપળિયા ન હોવા છતાં મિલકત ઉપર લોન લઈને આપી દીધી. બેંકે ખૂબ ગેરરીતિ મોર્ગેજ લોન આપ્યા હોવાનું પણ જણાઈ રહ્યું છે. ત્યારે ભીખુ પીપળિયાએ ખોટા દસ્તાવેજો સહીના આધારેથી બેંકમાંથી લોન લઈ 14 કરોડ જેટલી લોનો લઈ છેતરપિંડી આચરી હોવાને કારણે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ દાખલ થયા બાદ હજી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ સક્રિય ન હોય તેવું પણ દેખાયું છે. આવા આક્ષેપો પણ થઈ રહ્યા છે. એડવોકેટ વનિતા ડી ભટ્ટ અને વ્રજલાલ આંબલિયાની હું એડવોકેટ છું અને એમની સાથે જે 14 કરોડનું ફ્રોડ થયું છે એના જુદા જુદા જે કાયદેસર કેસો કરવાના હોય એ ટ્રાયલો હું ચલાવું છું, જેવી કે સિવિલ મેટરો અને ક્રિમિનલ મેટર. હા, એ જે મારી પાસે કેસ આવ્યો એ દરમિયાન એક કાગળ મારા હાથમાં પણ એવો આવ્યો છે કે એમણે જે બેંકનું ફોર્મ રજૂ કરેલું છે એ બેંકના ફોર્મમાં એમણે જે પ્રોપર્ટી ઉપર ભીખુભાઈએ, મંજીભાઈએ અને હિરેનભાઈએ જે લોન લીધેલી છે એ લોનમાં જે વ્રજલાલભાઈનું પ્રોપર્ટીમાં નામ હતું એટલે એ લોકોના જે નામ લખેલા હોય ને ફોર્મમાં, એપ્લિકેશન ફોર્મમાં, એ પણ ખોટા છે. અને કંઈક વ્રજલાલ આંબલિયાના બદલે વ્રજલાલ મહેતા લખેલું છે એવો ડોક્યુમેન્ટ એક એ લઈને આવ્યા છે. એમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે ભાઈ નામ પણ ખોટા છે, વિગતો પણ ખોટી છે. અને જનરલી એવું થતું હોય છે કે જ્યારે લોન આપવાની થાય ને ત્યારે લોનની અંદર જે મોર્ગેજ કરવાનું હોય, મોર્ગેજ લોન હોય, તો એ નોર્મલી નોટરાઇઝ હોય અથવા તો રજીસ્ટર કરવું પડતું હોય છે. એની જગ્યાએ અહીંયા જે મોર્ગેજ ડીડ થયેલી છે એ માત્ર ને માત્ર એટેસ્ટેડ કરેલી છે, એ ડીડની અંદર કોઈ રજીસ્ટ્રેશન અથવા તો નોટરીનો સિક્કો જોવા મળી આવતો નથી એવું મેં ડોક્યુમેન્ટ જોયા એ દરમિયાનમાં મને જોવા મળ્યું.